તો મહેસાણાના ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. સતલાસનામાં મોટા ભાગના ગામોમાં તીડનો આતંક ટળ્યો છે. હાલ સતલાસનાના બે ગામોમાં જ તીડનો આતંક યથાવત છે. સુડાસમાં અને ભાલુસ ગામમાં 100 થી 200 તીડનું ટોળું જોવા મળી રહ્યું છે. પવન બદલાતા હાલ તીડ સાબરકાંઠા તરફ વળ્યા છે. સતલાસનાના બે ગામોમાં જ અત્યારે હાલ તીડ યથાવત છે. સુડાસમાં અને ભાલુસ ગામમાં 100 થી 200 જેટલા તીડ જોવા મળી રહ્યા છે. મહેસાણાના ખેડૂતો માટે રાહતના સમાચાર છે, પરંતુ પવનની દિશા બદલાઈ રહી છે, જેના કારણે તમામ જે તીડનું ટોળું છે તે સાબરકાંઠા તરફ વળી ગયું છે. તો આ તરફ કચ્છમાં પણ તીડનો ખતરો જોવા મળી રહ્યો છે. રાપરના રણ વિસ્તારમાં તીડ જોવા મળ્યા છે. રાપરના લાકડાવાંઢ વિસ્તારમાં તીડનું ઝુંડ દેખાયું છે. તીડના ટોળે તોડા દેખાતા ખેડૂતોમાં પણ ચિંતા છવાઈ ગઈ છે. રાપરના રણ વિસ્તારમાં તીડનું ઝુંડ દેખાતા ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. એક પછી એક અલગ અલગ જિલ્લાઓમાં તીડ દેખા દેતા ખેડૂતો સતત ચિંતામાં મુકાઈ રહ્યા છે. હવે તીડનો આ ખતરો કચ્છ તરફ જતો હોય તેવું લાગી રહ્યું છે. રાપરના લાકડાવાંઢ વિસ્તારમાં ખેતરોમાં તીડનું ઝુંડ દેખાતા અહીંના ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ખેડૂતો ચિંતિત થઈ ગયા છે તીડના ઝુંડના આક્રમણને લઈને. રાજ્યભરમાં જે રીતે સરહદી વિસ્તારોમાં તીડના ટોળાએ આતંક મચાવ્યો છે તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ વર્ષ ખેડૂતો માટે જાણે કે આફતોનો વરસાદ લાવ્યું છે. પહેલા અતિવૃષ્ટિ, બાદમાં કમોસમી વરસાદ અને પછી વાવાઝોડું અને હવે તીડ. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને કચ્છ સહિતના જિલ્લામાં તીડે તોફાન મચાવ્યું છે. ખેડૂતો રાતભર જાગીને પોતાના પાકને બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. પાકિસ્તાનથી આવેલા તીડ ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારના ખેતરોમાં જાણે તાંડવ મચાવી રહ્યા છે. બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા અને કચ્છ સહિતના વિસ્તારોમાં તીડનું આક્રમણ યથાવત છે. પાકિસ્તાન સરહદ તરફથી આવેલા તીડના ઝુંડ ફરી કચ્છની ખાવડા બોર્ડર પરના ખેતરોમાં આક્રમણ કરી રહ્યા છે. કચ્છ સરહદ પર તીડના ઝુંડ દેખાઈ રહ્યા છે. તો સાબરકાંઠાના પોશીના તાલુકાના કાળદેવીમાં તીડે આતંક મચાવી ખેતરો સાફ કરી નાખ્યા છે. ઘઉં, એરંડાના પાક સફાચટ કરી નાખ્યા છે. ત્યારે ખેતીવાડી વિભાગે ખેતરમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે. તો દત્રાલ, ગણવા, ભીલવાડામાં તીડના ધાડે ધાડા જોવા મળી રહ્યા છે. ખેડૂતો રાતભર ઢોલ નગારા વગાડી મજબૂત બન્યા છે તીડને ભગાડવા માટે. બનાસકાંઠા જિલ્લામાં 15 દિવસથી તીડે ખેડૂતોમાં દહેશત મચાવી છે. બનાસકાંઠાના 8 તાલુકાના 100 જેટલા ગામ તીડથી પ્રભાવિત થયા છે. સૌથી વધુ અસર થરાદ, વાવ, સુઈ ગામમાં થઈ છે. બનાસકાંઠા ખેતીવાડી વિભાગની 27 ટીમો નિયંત્રણ માટે કામે લાગી છે. તો કેન્દ્ર, ગુજરાત અને રાજસ્થાનની 10 ટીમ બોલાવાઈ છે. તીડના પગલે જીરું, બટાકા, એરંડાના પાકને વ્યાપક અસર પહોંચી છે, જેને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મહત્વની બેઠક યોજી, જેમાં તીડ નિયંત્રણ ટીમના અધિકારીઓ સહિત ખેતીવાડી વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. ત્યારે થરાદમાં તીડ અંગે જાગૃતિ ફેલાવવા કાસવી ગોળિયા શાળાના શિક્ષકે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે. શિક્ષક અને વિદ્યાર્થીઓએ વાસણો ખખડાવ્યા હતા. હકમાભાઈ નામના શિક્ષકે બાળકોને તીડની ઓળખ સાથે મનોરંજન પણ કરાવ્યું. રાજ્યના સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ યથાવત છે, ત્યારે તીડ નિયંત્રણ માટે સરકાર ડ્રોનથી દવાનો છંટકાવ કરે તેવા સીએમ રૂપાણીએ સંકેત આપ્યા છે. તીડને ભગાડવા માટે હવે નેતાઓ પણ ખેતરમાં ઉતર્યા છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં તીડનું આક્રમણ યથાવત. 5 જિલ્લાના ખેતરોમાં તીડનો આતંક. તીડના ઝુંડે ઝુંડ પાકને પહોંચાડી રહ્યા છે નુકસાન. ખેતરમાં એરંડા, જીરું, બટાકા સહિતના પાકનો કર્યો સફાયો. ખેડૂતો અને પ્રશાસનના અનેક પ્રયાસો બાદ પણ તીડ પર કાબૂ નથી મેળવાઈ રહ્યો. તીડ નિયંત્રણ માટે સરકાર પૂરજોશમાં લાગી છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે, અગાઉ 5 ટીમ કેન્દ્રમાંથી બોલાવી હતી આપણે તીડના નાશ માટે. ગઈકાલે બીજી વધારાની 6 ટીમ બોલાવી. કુલ 11 ટીમો આજથી કાર્યરત છે અને તીડનો મુકાબલો અને તીડને અટકાવવા માટે રાજ્ય સરકાર પૂરું ધ્યાન કેન્દ્રિત કરી. પત્રકારો સાથેની વાતચીતમાં મુખ્યમંત્રી રૂપાણીએ ઉત્તર ગુજરાતમાં તીડ નિયંત્રણ કરવા માટે ડ્રોનથી દવા છાંટવાના પણ સંકેત આપ્યા. એમાં હેલિકોપ્ટર નહીં પણ ડ્રોનથી હોય છે,
એ પણ આપણે આગળ વધી રહ્યા છીએ. તીડની ભગાવા હવે નેતાઓ ખેતરમાં ઉતર્યા છે. ખુદ ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી તીડ અસરગ્રસ્ત વિસ્તાર એવા બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકામાં જાત નિરીક્ષણ માટે પહોંચ્યા અને થાળી વગાડી તીડને ભગાવ્યા. બનાસકાંઠામાં તીડના આતંકથી ત્રસ્ત થઈને ખેડૂતો અલગ અલગ ઉપચાર અજમાવી રહ્યા છે. તીડ ઉડાડવા માટે થાળી વગાડવાનું મશીન ખેડૂતોએ બનાવ્યું છે. સોલાર પ્લેટ સાથે આ મશીનને મૂકવામાં આવ્યું છે અને આનાથી જે અવાજ ઉત્પન્ન થાય છે તેનાથી ખેડૂતો તીડને ભગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જે રીતે તીડના ધાડે ધાડા ખેતરમાં આવી રહ્યા છે ત્યારે દિવસ રાત ખેડૂતો ખેતરમાં ઘરના વાસણો ખખડાવી ખખડાવીને અવાજથી તીડને ભગાડવાનો પ્રયાસ કરતા હોય છે. ત્યારે નવો ઉપચાર ખેડૂતોએ અજમાવ્યો છે અને મશીન જેવી એક રચના તૈયાર કરી છે. સોલાર પ્લેટની સાથે થાળીને ફિક્સ કરવામાં આવી છે અને તેના અવાજથી તીડને ભગાડવામાં આવી રહ્યા છે. તો આ તરફ બનાસકાંઠામાં તીડના આતંકના મામલે વૃદ્ધાના રુદનનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ઉભા પાક વચ્ચે એક વૃદ્ધા પાકનો નાશ થતા જોઈને રુદન કરી રહ્યા છે તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ઉત્તર ગુજરાતના તીડ પ્રકોપ પ્રભાવિત જિલ્લાના ખેડૂતો માટે સારા સમાચાર છે. ખેડૂતોને આ અંગે સહાય મળી શકે છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેરાત કરી છે કે સરકાર ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપશે. રાજ્ય સરકારે આ મામલે સર્વે શરૂ કર્યો છે. સરકારે ગઈકાલથી જ એનો સર્વે ચાલુ કરી દીધો છે. રાજ્ય સરકાર વતીથી હું જાહેરાત કરું છું કે જે સર્વેમાં જેટલું નુકસાન જેને આવશે એને રાજ્ય સરકાર અવશ્ય એમને પેકેજ આપશે. નુકસાનીનું ફૂલ નહીં તો ફૂલની પાખડી આપીશું, વળતર આપીશું. એ સૌ ખેડૂતો નિશ્ચિંત રહે, રાજ્ય સરકાર એમની પડખે ઊભી રહે છે અને ભવિષ્યમાં પણ ઊભી રહેશે. તો તીડનો આતંક રાજસ્થાનમાં પણ જોવા મળ્યો. ખેતરોમાં ઉભા પાકને ભારે નુકસાન થઈ રહ્યું છે. ખેડૂતો ઢોલ વગાડીને તીડને ભગાવી રહ્યા છે. રાજસ્થાન સરકારે કેન્દ્ર પાસે મદદ માંગી છે. ગુજરાતની જેમ રાજસ્થાનમાં પણ તીડનો આતંક સામે આવ્યો છે. રાજસ્થાનમાં પણ તીડના ધાડે ધાડા ખેડૂતોના પાકને સફાયો કરી રહ્યા છે ત્યારે રાજસ્થાન સરકારે કેન્દ્ર પાસે તીડમાંથી મુક્તિ મેળવવા માટે અને ખેડૂતો માટે સહાય માંગી છે કેન્દ્ર પાસેથી. ગુજરાતમાં તો તીડનો આતંક યથાવત છે જ, પરંતુ સાથે સાથે રાજસ્થાનમાં પણ ગુજરાતની જેમ જ તીડે પગ પેસારો કરી દેતા રાજસ્થાનના ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આગળ વધીએ. ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. વાદળછાયું વાતાવરણ બની ગયું છે. વાતાવરણ પલટાતા ખેડૂતો ચિંતિત બન્યા છે. એક તરફ રાજ્યભરના અલગ અલગ વિસ્તારોમાં તીડના આતંકથી ખેડૂતો તોબા પોકારી ગયા છે, તો બીજી તરફ જાણે કુદરત રૂઠી હોય તેમ વાતાવરણમાં પણ જે પલટો આવી રહ્યો છે તેને લઈને ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઘઉં, કપાસ અને બાજરીના પાકને વાતાવરણનો આ પલટો મોટું નુકસાન પહોંચાડી શકે તેમ છે. જો માવઠું થાય તો પાકને વ્યાપક નુકસાન થઈ શકે છે. ખેડૂતો સતત ચિંતિત બની ગયા છે જે રીતે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે. નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. વાતાવરણમાં 83% ભેજનું પ્રમાણ છે. બે દિવસથી વાદળછાયું વાતાવરણ છવાયું છે. ખેડૂતોને પોતાના ચીકુના પાકમાં નુકસાન જવાની ભીતિ છે, તો સાથે સાથે શેરડી અને ડાંગરના પાકને પણ ભારે નુકસાન જઈ શકે છે. અલગ અલગ વિસ્તારોમાં જે રીતે વાતાવરણમાં પલટો આવી રહ્યો છે ખેડૂતો બદલાતા આ વાતાવરણને લઈને ચિંતિત બન્યા છે. આગળ વધીએ. સુરતમાં 31st પહેલા પકડાઈ દારૂની